हेलो विद्यार्थियों, सुभाषिनी विद्या मंदिर ऑनलाइन एजुकेशन में आपनું स्वागत छे। तो छेले आपणे आनी पहेलाना लेक्चर में ऑनलाइन लेक्चर में जे छे आपणे डब्ल्यू एच क्वेश्चन विषे वात करवा, अने डब्ल्यू एच क्वेश्चन विषे जे छे आपणे अलग अलग जे छे 14 जेटा डब्ल्यू एच क्वेश्चन ना शब्द जोया, ए शब्द जोया हता तो ए बधा जे छे व्यवस्थित आपणे याद होय तो एग्जाम में कई रीते पूछाय એની એક્સરસાઇઝ જે છે એ અત્યારે આપણે આજે લેક્ચરમાં જોવાની છે। તો આ એક્સરસાઇઝ વિશે જે છે આપણે વાત કરવાની છે। તો અહીંયા આપણને વિકલ્પોની રીતે આજે ડબલ્યુ ક્વેશ્ચન જે પૂછાય છે એ વિકલ્પોની રીતે પૂછાય છે, એટલે કે સૂચના એ રહેતી હોય સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન ઓપ્શન અથવા આન્સર આપેલું હોય સિલેક્ટ એટલે પસંદ કરવું। આપણે આ જે ચાર ઓપ્શન આપેલા હોય એ બી સી અને ડી એમાંથી એક સાચો ઓપ્શન જે છે એ પસંદ કરવાનો છે, આવી રીતે આપણે પૂછ્યું હોય। તો જોઈએ પહેલો ક્વેશ્ચન આપણને આપ્યો છે, દેવ સોલ્ડ 12 બલૂન્સ। હવે આપણે જે છે આવો ક્વેશ્ચન આવે ને તો આવો ક્વેશ્ચન માં આપણને અંડરલાઈન આપેલી છે। તો અહીંયા તમે જો આપણને અંડરલાઈન જે છે કોની નીચે અંડરલાઈન આપેલી છે તો 12 12 આપણે યાદ છે 12 જેસે ભારત છે એ સંખ્યાની વાત છે। તો સંખ્યાની નીચે આપણે અંડરલાઈન આપેલી છે, સંખ્યાની નીચે અંડરલાઈન આપેલી હોય સંખ્યા એટલે આપણે જોઈ ગયા કે હાઉ મેની, હાઉ મેની એટલે શું થાય કેટલા, અને કેટલા થી પ્રશ્ન પૂછીએ આપણે એટલે જવાબમાં શું મળે આપણે સંખ્યા। તો અહીંયા જે છે કે આપણે 12 આપેલા છે, સંખ્યાની નીચે અંડરલાઈન છે અને સંખ્યાની નીચે અંડરલાઈન હોય તો શું આવે હાઉ મેની આવે। તો અહીં તમે જુઓ આપણે ઓપ્શન માં જોવાનું મોટા ભાગે જે છે આપણે એક સરખો ઓપ્શન આપેલા હશે ને બધા અલગ અલગ હશે। જો અહીં આપેલો ઓપ્શન માં આપણને હાઉ મેની આપેલું છે, બીજામાં વોટ આપેલું છે, ત્રીજામાં વાય આપેલું છે અને ચોથામાં જે છે આપણને હાઉ મેની આપેલું છે। તો આપણે અહીંયા જોયું 12 આપણને આપેલા છે, સંખ્યાની વાત છે અને સંખ્યા આપણને આપેલ હોય તો સેનાની ક્વેશ્ચન બને હાઉ મેની થી, એટલે અહીંયા આપણો જે છે પહેલા પ્રશ્નનો સાચો જવાબ શું થશે હાઉ મેની બલૂન્સ ડી દેવ છે। જો અહીંયા જે છે આપણને સોલ્ડ આપેલું હતું તો આ સોલ્ડ જે છે એ આ V2 કહેવાય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કહેવાય અને આ જે છે એને V1 કહેવાય। તો અહીંયા જે છે તમે ધ્યાન આપો, જો હાઉ મચ એટલે શું થાય કેટલું, હાઉ મચ એટલે કેટલું અને જથ્થાની વાત હોય ને તો ઓપ્શન એ આવે, વોટ એટલે શું, જોઈએ બલૂન્સ ની નીચે ખાલી અંડરલાઈન વોટ દેવ જે છે બલૂન્સ એટલે ફુગાવે તો હતો, તો જો બલૂન્સ ની નીચે અંડરલાઈન વોટ તો સેનાથી ક્વેશ્ચન બને વોટ કે બને, વાય ક્યારે આવે તો વાય એટલે શા માટે અને જવાબમાં શું આવે કારણ આવે। તો અહીંયા તો કે આપણે બીકોઝ એવું કે આપેલું નથી એટલે વાય પણ આવશે નહીં, એટલે અહીં જવાબ શું આવશે હાઉ મેની બલૂન્સ ડી દેવ છે। ઓકે ખ્યાલ આવી ગયો, પેલો પ્રશ્ન આપણે જોયો, બીજો ક્વેશ્ચન જોઈએ। બીજા ક્વેશ્ચનમાં આપ્યું છે ધેટ ઇઝ મનોજ કાર, જો આ મનોજ કાર જે આપણને આપેલું છે અહીંયા આ શબ્દ ની અંડરલાઈન છે તો આપણે આ શબ્દ જે છે એ સમજવાનું છે। અહીંયા મનોજ અહીંયા જે છે ને આપણને એપોસ્ટ્રોફી એસ આપેલ છે, હવે જે આ એપોસ્ટ્રોફી એસ આપણને આપેલ હોય એટલે અહીં આપણે ગુજરાતી આપણે કરી લઈએ પહેલા, ધેટ ઇઝ મનોજ કાર એટલે કે ધેટ શું થાય તે અથવા પેલી, પેલી કાર જે છે એ કોની છે મનોજની છે, તો મનોજની કાર છે। તો અહીંયા તમે જુઓ તો વસ્તુના માલિકની વાત છે અને વસ્તુના માલિકની વાત હોય તો સેનાથી ક્વેશ્ચન બને, જો આપણે યાદ નથી આવ્યું હાલો આપણે યાદ નથી દેવું કે વસ્તુના માલિકની વાત હોય તો સેનાથી ક્વેશ્ચન બને, મને જે છે એ શબ્દ યાદ નથી આવતો તો મારે આ જવાબ કઈ રીતે ગોતવો, તો જોવાનું એ સિવાય તમને બીજા યાદ હોય તો કયો જવાબ ન આવે કયો ઓપ્શન ન આવે તે આપણે જે છે કાઢી નાખવાના છે, પછી જે વધે એ જવાબ હશે કઈ રીતે આપણે સમજીએ। તો અહીંયા તમે જો પેલો આપણને આપ્યું છે વીજ, વીજ આપ્યું છે વીજ તો આપણને આપે છે વીજ એટલે શું થાય કઈ અને જવાબમાં શું આવે વસ્તુનો પ્રકાર, તો અહીંયા કઈ વસ્તુના પ્રકાર નીચે અંડરલાઈન નથી મનોસ્કાર એની નીચે અંડરલાઈન છે એટલે જે છે આ ઓપ્શન એ આવે નહીં, આપણે ખબર નથી કયો જવાબ આવે પણ હવે જે છે આપણને કયા જવાબ ન આવે એ આપણે ખબર હોવી જોઈએ, વોટ એટલે શું થાય
થાય શું જો કાળને નીચે અંડરલાઈન હોય અહીંયા આપણે કાળ આપેલું છે અને કાળને નીચે અંડરલાઈન આપેલી હોય તો ક્વેશ્ચન જેનાથી બને વોટ થી બને પણ અહીંયા કાળને નીચે અંડરલાઈન આપેલી નથી એટલે આ ઓપ્શન બી પણ આવશે નહીં હવે ઓપ્શન સી જોઈએ ઓપ્શન સી માં જે છે આપણે હુઝ આપેલું છે તો હુઝ નો શું થતો તો માનો કે આપણને યાદ છે જ ભૂલી ગયા છે તો માનો કે આગળ ઓપ્શન ન આવ્યો એની પછી જોઈએ આપણને આપેલું છે વેર વેર શું થાય ક્યાં જગ્યા જગ્યાની નીચે અંડરલાઈન હોય તો વેર આવે તો અહીંયા કે જગ્યા તો આપણને આપેલી નથી મનોજ લખેલું છે તો એનો કોઈ વ્યક્તિનું નામ છે જગ્યાની કે વાત નથી અને જગ્યાની વાત ન હોય જગ્યાની વાત ન હોય તો અહીંયા વેર પણ આવે નહીં તો આપણને ખબર નથી ખરેખર શું છે એનો જવાબ શું આવશે એ આપણને ખબર નથી પણ કયા કયા જવાબ નો આવે કયા કયા જવાબ નો આવે જો એ વસ્તુ તમને ખબર હોય તો એ તમે જે છે આનો જવાબ આપી શકો એટલે અહીંયા શું વધુ એક જ ઓપ્શન વધુ ને ઓપ્શન સી એટલે જવાબ શું આવશે હુઝ કાર ઇઝ ધેર આ કાર કોની છે તો અહીંયા જે છે આવી રીતે એપોસ્ટ્રોફી ને સાથે હોય કે વસ્તુના જે છે માલિકની વાત હોય અને વસ્તુના માલિકની વાત હોય એટલે જવાબમાં શું આવશે હુઝ આવશે તો આપણે પહેલો અને બીજો ઓપ્શન જોયો હવે જે છે બીજો ક્વેશ્ચન જોઈએ ધેર ઇઝ સમથિંગ ઇન ધ કપ જો અહીંયા આપણને આપ્યું છે સમ સમની નીચે અંડરલાઈન આપેલી છે સમ એટલે શું થાય થોડી ધેર ઇઝ સમથિંગ ઇન ધ કપ એટલે કે કપમાં કેવી થોડી ચા છે હવે ચા જે છે ચા ઈ જથ્થો કહેવાય એને જે છે આપણે ચા ને કાઉન્ટ કરી શકીએ ને એક ચા બે ચા નું કહી શકીએ નહીં ખ્યાલ છે તો અહીંયા જે છે આપણને સમ આપેલું છે સમ એટલે શું થાય થોડી થોડું એવો થાય અને આપણને જે છે જથ્થાની વાત હોય ત્યાં જવાબ શું આવે હાઉ મચ આવે તો જો અહીં આપણે આપ્યું છે ને હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ તો અહીંયા જવાબ શું આવશે હાઉ મચ આ સિવાય તમે જોઈ લો હાઉ હાઉ એટલે શું થાય કેવી રીતે રીત તો અહીંયા તો કઈ સમ એટલે થોડુંક થાય તો કઈ રીત આપેલી નથી એટલે ઓપ્શન એ જે આવે ને હાઉ લોંગ એટલે કેટલું લાંબુ સમયગાળાની નીચે અંડરલાઈન હોય સમયની નીચે અંડરલાઈન હોય તો જે છે હાઉ લોંગ આવે અહીંયા હાઉ લોંગ પણ આવશે ને હાઉ મેની એટલે શું થાય કેટલા અને સંખ્યાની વાત હોય સંખ્યાની નીચે અંડરલાઈન આપેલી હોય તો જે છે એ હાઉ મેની આવે પણ અહીંયા તો સંખ્યાની નીચે અંડરલાઈન નથી એટલે અહીંયા ઓપ્શન સી પર આવશે નહીં હવે જે છે ચોથો ક્વેશ્ચન જોઈએ ચોથા ક્વેશ્ચનમાં આપણને આપ્યું છે કેટી ઇઝ રીડિંગ અ બુક કેટી બુક એટલે કે ચોપડી વાંચી રહી છે તો અહીંયા તમે જો અંડરલાઈન પણ નીચે આપી છે રીડિંગ અ બુક રીડિંગ એટલે વાંચવું છે બુક વાંચી રહી છે એની નીચે આપણને અંડરલાઈન આપેલી છે તો અહીંયા વાંચી રહ્યા છે તો આપણે પ્રશ્ન પૂછીએ કે શું કરી રહ્યા છે કોઈને આપણે પ્રશ્ન પૂછે કે તમે શું કરી રહ્યા છો તો એ આપણને જવાબ આપશે કે હું જે છે બુક વાંચું છું હું કઈ હોમવર્ક કરું છું આવો તો જવાબ આપણને આપશે એટલે આપણે સેનાથી પ્રશ્ન પૂછો કે તમે શું કરી રહ્યા છો અને શું એટલે શું થાય આપણે ત્યાં જવાનું વોટ એટલે શું થાય શું અને જવાબમાં શું આવે વસ્તુ કે બાબત રીડિંગ અ બુક આપણને આવી રીતે આપેલું છે એટલે ત્યારે જે છે ક્વેશ્ચનથી બનશે વોટ થી બનશે એટલે વોટ ઇઝ કેટી ડુઈંગ ડુઈંગ એટલે કામ કરવાની વાત છે કે કેટી શું કરી રહે છે ઓકે હવે જે છે આમાં ઓપ્શન એ બી અને સી કેમ નહીં આવે ઓપ્શન એ બી અને સી કેમ નહીં આવે એના વિશે વાત કરીએ જો અહીંયા આપણને જે છે હવે જો અહીં વોટ માં જે આપણને બી આપેલા છે તો વોટ ઇઝ કેટી રીડિંગ અને જે છે બીજો આપણને આપ્યું છે વોટ ઇઝ કેટી ડુઈંગ તો અહીંયા જે છે આ બે જવાબ આવી શકે આ બે જવાબ આવી શકે પણ હવે બે માંથી કયો જવાબ સાચો છે વોટ તો આવશે તો કે બે માંથી કયો જવાબ સાચો છે કઈ રીતે જોવાનું તો જે શબ્દની નીચે અંડરલાઈન આપણને આપેલી હોય એ શબ્દ જે છે ક્યારે ક્વેશ્ચનમાં આવવો જોઈએ નહીં જે શબ્દની નીચે અંડરલાઈન આપેલી હોય એ શબ્દ ક્યારે ક્વેશ્ચનમાં આવવો જોઈએ નહીં તો અહીંયા જો રીડિંગ નીચે અંડરલાઈન આપેલી છે ને અંડરલાઈન ક્યાંથી આવી હતી રીડિંગ અ બુક એટલે રીડિંગ શબ્દ જે છે એ ક્વેશ્ચનમાં ક્યારે આવવો જોઈએ નહીં તો અહીંયા ઓપ્શન જે એ છે એમાં વોટ આપેલું છે અને ડી માં વોટ આપેલું છે તો આમાં જોવાનું કે અહીંયા રીડિંગ આપેલું છે તો મેં શું કીધું કે જ્યારે આપણને જે શબ્દની નીચે અંડરલાઈન આપેલી હોય એ શબ્દ ક્યારે ક્વેશ્ચનમાં આવવો જોઈએ નહીં કારણ ઓપ્શન એમાં ક્વેશ્ચનમાં તમે જુઓ રીડિંગ આપેલું છે એટલે
અહીં ઓપ્શન એ આવે નહીં એટલે સાચો જવાબ કયો થશે ઓપ્શન ડી વોટ ઇઝ વ્યક્તિ ડુઇંગ અને હુ એટલે શું થાય વ્યક્તિનું નામ જો એ વ્યક્તિની નીચે અંડરલાઈન હોય તો ઓપ્શન બી આવે હુ આવે એટલે આ જે આવશે ને અહીંયા વેર એટલે શું થાય ક્યાં ક્યાં વાંચી રહી છે જો આવું કંઈક આપણને આપણું જગ્યાની નીચે અંડરલાઈન આપેલી હોય તો જે છે વેર થી ક્વેશ્ચન બને એટલે અહીં ઓપ્શન સી પણ આવશે નહીં હવે એની પછી જોઈએ પાંચમો ક્વેશ્ચન પાંચમા ક્વેશ્ચનમાં આપણને આપેલું છે The train will arrive at 10 p.m. Arrive એટલે આવું ટ્રેન જે છે 10 વાગે આવવાની છે 10 વાગે આવવાની છે તો આપણે અંડરલાઈન પર નીચે આપી શકાય 10 p.m. 10 વાગે નીચે આપણે અંડરલાઈન આપી છે 10 વાગે એટલે આપણે શું સમયની વાત છે આપણે કોઈને પૂછવું હોય કે ટ્રેન ક્યારે આવવાની છે ક્યારેથી આપણે પ્રશ્ન પૂછીએ ત્યાં જવાબમાં જે છે આપણે સમય કે તો સમયમાં જો અહીં આપણે આપ્યું છે 10 p.m. 10 વાગે 10 વાગ્યાની વાત છે એટલે સમયની વાત છે અને સમયની વાત હોય તો આપણે થાય છે ક્વેશ્ચનમાંથી મને વેન વેન એટલે શું થાય તો વેન એટલે જે છે એ ક્યારે અને જવાબમાં શું આવે સમય આવે તો અહીંયા સમયની નીચે અંડરલાઈન છે એટલે જેનાથી ક્વેશ્ચન બને વેન થી ક્વેશ્ચન બને તો જોઈ લેવાનું વેન વાળો ઓપ્શન કીધા આપેલા છે તો પહેલામાં તો જે છે હુ આપ્યું છે બીજામાં વોટ આપ્યું છે ત્રીજામાં વેન આપ્યું છે પછી ચોથામાં વેન આપ્યું છે એટલે કે વેન વાળો એક જ ઓપ્શન આપણને આપેલો છે એ કયો ઓપ્શન સી એટલે સાચો જવાબ કયો છે ઓપ્શન સી હવે આપણે સમજી લઈએ અહીંયા ઓપ્શન એ બી અને ડી કેમ નહીં આવે તો એ એ પહેલા હુ આપણને આપ્યું છે તો હુ એટલે શું વ્યક્તિના નામની નીચે અંડરલાઈન હોય ત્યારે હુ આવે તો અહીંયા કે વ્યક્તિના નામની નીચે અંડરલાઈન નથી એટલે ઓપ્શન એ હુ આવશે નહીં ઓકે હવે એની પછી જોઈએ વોટ હવે જો ટ્રેનની નીચે અંડરલાઈન આપી હોય ધ ટ્રેન વિલ અરાઈવ તો આ ધ ટ્રેન ની નીચે અંડરલાઈન આપેલી હોત તો જે છે એ વોટની ક્વેશ્ચન બને પણ આપણે ટ્રેન ની નીચે અંડરલાઈન આપેલી નથી સમય ની નીચે અંડરલાઈન આપેલી છે સમય ની નીચે આપણને અંડરલાઈન આપેલી હોય તો વેન ની ક્વેશ્ચન બને એટલે ઓપ્શન બી વોટ પર આવશે નહીં હવે એની પછી જોઈએ વેર શું થાય ક્યાં જગ્યા તો અહીંયા એક જગ્યા નથી આપેલી કે ટ્રેન ક્યાં આવવાની છે અને એની આપણે તેને જોવો તો જગ્યા નથી આપી અને એની નીચે અંડરલાઈન કે આપણે નથી એટલે કે જગ્યાનો કોઈ ઉલ્લેખ જ નથી આ વાક્યમાં એટલે અહીં આવશે ડી પણ આવશે નહીં તો આ જે છે આપણે પાંચ ક્વેશ્ચન જોયા હવે મેં જે છે અહીં એક ક્વેશ્ચન લખ્યું છે વાક્ય લખ્યું છે આ વાક્ય જે છે